LKG એમાં આપણે વિષય છે ગુજરાતી વર્ણ પરિચય. એમાં આપણે એની પહેલાંના વિડીયોમાં ક થી ઝ સુધીને શીખ્યા હતા. આજે આપણે શીખશું ટ ટપાલી નો ટ. તો હવે ટ કેમ બનાવાય એ આપણે જોઈએ. તો પહેલાં આ રીતે આપણે નીચે લઈ આવવાનું છે, ગોળ આપણે જે રીતે કરતા હોય એને, એનેથી થોડું નીચે, અને પછી આપણે એને અહીંયાથી આમ વાળી દેવાનું છે. તો આપણે ઘૂંટશું, પહેલાં બોલતા જવાનું છે ને ઘૂંટતું જવાનું છે. ટ ટપાલી નો ટ, ટ ટપાલી નો ટ, ટ ટપાલી નો ટ, ટ ટપાલી નો ટ, ટ ટપાલી નો ટ. બોલતું જવાનું છે ને લખતું જવાનું છે. ટ ટપાલી નો ટ, ટ ટપાલી નો ટ, ટ ટપાલી નો ટ. આજે તમને બે લાઈન આપેલી છે એનાથી બહાર જવું ના જોઈએ. ટ ટપાલી નો ટ, 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 ટ ટપાલી નો ટ. એવી રીતે તમારે પણ તમારી બુકમાં આવી રીતે લખવાનું છે. પછી છે ટ ટબ નો ટ. અહીંયા આપણે આપેલું છે નીચે ટની નીચે આપણે લીટી કરવાની છે. તો અહીંયા આપણે બ ટ ન, આપણે ટની નીચે લીટી કરશું. પછી આપેલું છે ટ ગ ર, તો આપણે અહીંયા પણ ટ આપેલું છે એની નીચે આપણે લીટી કરવાની છે. પછી છે કે રંગ પૂરો, તો તમને જે રંગ ગમતો હોય એ રંગ તમે પૂરી શકો છો. હું અહીંયા યેલો કલર એટલે કે પીળો રંગ પૂરું છું. બધાને મીડિયા કલર જ વાપરવાના છે, કોઈએ સ્કેચપેન કલર પૂરવાના નથી. તો મારે અહીંયા ટટપાલીમાં રંગ પૂરાઈને તૈયાર થઈ ગયું છે. મને એવું લાગે છે કે તમે પણ મારી સાથે સાથે આમાં રંગ પૂરી લીધો હશે. હવે એની બાજુમાં આપણે આપેલું છે એમાં આપણે જોઈએ તો કે ટની ફરતે ગોળ કરો. અહીંયા આપેલું છે ટ ટમેટાનો ટ, તો આપણે અહીંયા જે ટ આપેલો છે એના ઉપર આપણે ગોળ કરશું. એના પછી સામેના પેજ ઉપર આપણે આપેલું છે, તો ત્યાં આપણે કીધેલું છે કે ટને ટની સાથે જોડો. તો આપણે ટ સાથે એને જોડશું. તો અહીંયા લખેલું છે ટેબલ, તો અહીંયા આપણે જોડી દઈશું એની સાથે. પછી છે નળ, તો એ આવશે નહીં. પછી છે ટાઈ, તો એની સાથે આપણે જોડશું. પછી છે ટમેટું, તો ટમેટું. પછી છે બતક. પછી છે ટુવાલ, તો એની સાથે પણ આપણે એને જોડી દઈશું. હવે એના પછી આપણે જોઈએ તો કે ટને ઓળખીને ગોળ કરો. તો અહીંયાથી આપણે જ્યાં ટ દેખાતો હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. આપણે અહીંયા ટ ઉપર ગોળ કરીને તૈયાર થઈ ગયું છે. હવે એના પછી આપણે આપેલું છે કે ટપકા જોડીને અક્ષર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો. તો આપણે પહેલાં એના ટપકા જોડશું, તો આપણે કયો શબ્દ મળશે, તો કે ટ ટપાલી નો ટ. પાછા અહીંયા પણ આપણે ટપકા જોડશું, તો આપણે શબ્દ મળશે ટ ટપાલી નો ટ. તો આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે એમાં રંગ પૂરવાના છે, તો હું એમાં રંગ પૂરીશ રેડ. બધાએ મીણિયા કલર જ વાપરવાના છે, તો હું અહીંયા રંગ પૂરવાનું ચાલુ કરું છું. તમારે પણ મારી સાથે ચાલુ કરવાનું છે. રંગ ક્યાંયથી બહાર ના નીકળવો જોઈએ. તો મારે અહીંયા ટપાલીના ટમાં રંગ પૂરાઈને તૈયાર થઈ ગયું છે. તમારે પણ ટપાલીમાં રંગ પૂરાઈ ગયો હશે. હવે અહીંયા છે કે હરોળમાં જુદા મૂળ અક્ષરો ઉપર ચોકડી કરો. તો અહીંયા ટપાલીનો ટ જ્યાં આપેલો છે, તો અહીંયા આપણે ગણપતિનો છે એ આમાં જુદો પડે છે, તો આપણાના ઉપર ચોકડી કરશું. એના પછી છે
કે ચોરસમાં લખેલા મૂળાક્ષર જેવો બીજો મૂળાક્ષર શોધીને તેના ઉપર ગોળ કરો. તો આપણે અહીંયા જે ચોરસમાં દેખાય છે એ છે ટપાલીનો ટ. બીજે આપણે ટપાલીનો ટ દેખાય છે અહીંયા, તો આપણે એના ઉપર ગોળ કરવાનું છે. હવે આપણે એની આગળ જોઈએ તો એમાં છે ઠ ઠરિયાનો ઠ, ઠ ઠેલણ ગાડીનો ઠ. તો આપણે ઠ કેમ બનશે એ આપણે જોઈએ. તો કે આવી રીતે આમ પહેલાં તો આપણે સી જેવી રીતે કરતા હતા એબીસીડીમાં, એવી રીતે આપણે સી કરવાનો છે. પછી એને નીચે લઈ અને આપણે એને પાછળ વાળી દેવાનો છે. તો આપણે હવે અહીંયા ઠ ઘૂંટીએ. ઠ ઠડિયાનો ઠ, 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 ઠ ઠડિયાનો ઠ. તો હવે અહીંયા આપણે જોઈએ તો ઠ ને ઠ આવી રીતે તમારે લખવાનો છે. એના પછી છે કે ઠ ને ઠ સાથે જોડો. તો અહીંયા આપણે જે અક્ષર દેખાય છે એમાંથી જ્યાં ઠ હોય એની સાથે આપણે જોડવાનું છે. ઠ ઠડિયાનો ઠ, તો આપણે અહીંયા એને જોડી દીધું. હવે એની બાજુમાં આપણે આપેલું છે કે ઠથી શરૂ થતા ચિત્રમાં તમને ગમતા રંગ પૂરો. તો એક તો છે કે ઠ ઠડિયાનો ઠ અને આ છે ઠ ઠેલણ ગાડીનો ઠ. આપણે એમાં રંગ પૂરશું. તો આમાં હું ઠડિયામાં રંગ પૂરીશ કોફી કલર. તમારે પણ આમાં રંગ પૂરવાનો છે તમને જે ગમતો હોય એ. અને જે ઠરિયાનું અને બોર આપેલો છે એમાં હું પૂરીશ લીલો કલર. તો તમારે પણ તમને જે રંગ ગમતો હોય એ તમે પૂરી શકો છો. તો આપણે પૂરવાનું ચાલુ કરીએ. તો મારે ઠરિયાના ઠમાં રંગ પૂરાઈ ગયો છે. હવે ઠેલણ ગાડી છે તો એના હું પૈણામાં અને એની આ જે લાઈન પકડવાનો છે એનામાં હું કોફી કલર પૂરીશ. તો આપણે પૂરવાનું સ્ટાર્ટ કરીએ. અને જે નીચેના પાયા છે એમાં હું આ જાંબલી કલર પૂરીશ. તો આપણે પૂરવાનું સ્ટાર્ટ કરીએ. ક્યાંયથી બહાર ના નીકળવો જોઈએ, કલર વ્યવસ્થિત પૂરવાના છે. તો આપણે અહીંયા ઠરિયાના ઠમાં અને ઠેલણ ગાડીમાં બંનેમાં રંગ પૂરાઈ ગયો છે. હવે આપણે આગળ જોઈએ તો છે કે જુદા હરોળમાં જુદા પડતા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. તો આપણે અહીંયા આપેલું છે ઠ ઠરિયાનો ઠ, ઢ ઢગલાનો ઢ, ઢ ઢગલાનો ઢ. તો અહીંયા ક કમળનો ક છે એ અલગ પડે છે તો એના ઉપર આપણે કરશું ચોકડી. એના પછી છે ચોરસમાં આપેલા મૂળાક્ષરો જેવો બીજા મૂળાક્ષર શોધીને તેના ઉપર ગોળ કરો. તો આપણે ચોરસમાં ઠ લખેલો છે તો બીજે આપણે ઠ ક્યાં દેખાય છે, તો કે અહીંયા આપણે એના ઉપર ગોળ કરવાનું છે. એના પછીનો આપણે મૂળાક્ષર જોઈએ તો છે ડ ડગલાનો ડ. તો ડ ડગલાના ઢમાં શું છે, તો કે ડ ડબ્બાનો ડ. તો હવે આપણે જે રીતે ટ ટપાલીનો કરતા હતા એવી જ રીતે આપણે ડ ડગલાનો ડ કરવાનો છે. પણ એ ટ ટપાલીનો ટ આ સાઈડ આવતો હતો, ડ ડગલાનો ડ આવશે આ બાજુ. આપણે ડ ડગલાનો ડ જોઈએ. ડ ડગલાનો ડ, ડ ડબ્બાનો 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 ડ. તો તમારે પણ તમારી બુકમાં આવી રીતે લખવાનું છે. હવે એના પછી છે એ આપણે જોઈએ તો કે ડ ને ડ સાથે જોડો.
અહીંયા જે આપણે ડ દેખાય છે, જો આ ટ ટપાલીનો ટ છે ને આ ડ ડગલાનો ડ છે, તો તમારે એ બેનો ફરક સમજવાનો છે. આ ડ ડગલાનો ડ આ સાઈડ આવશે, જ્યારે ટ ટપાલીનો ટ આ બાજુ આવશે. તો હવે આપણે ડ સાથે જોડીએ, તો ડ ડગલાનો ડ, ડ ડગલાનો ડ, તો આપણે અહીંયા છોડી દીધું. હવે એના પછીનું છે કે ડથી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો. તો આ છે ડુંગળીનું ચિત્ર, ડ ડુંગળીનો ડ. આ છે પીછી, એમાં આપણે રંગ પૂરવાનો નથી. ને આ છે ડ ડગલાનો ડ, તો આપણે એમાં રંગ પૂરશું. તો હું ડુંગળી છે એમાં હું ગુલાબી જેવો કલર પૂરું છું. તો અહીંયા મારે ડુંગળીમાં રંગ પૂરાઈ ગયેલો છે અને તૈયાર છે. તો હવે હું ડગલામાં રંગ પૂરીશ. તો ડગલામાં હું બ્લુ રંગ પૂરું છું. તમારે પણ મીણિયા રંગ જ પૂરવાના છે, કોઈએ સ્કેચપેન કલર પૂરવાના નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે અહીંયા ડગલામાં અને ડુંગળી બંનેમાં રંગ પૂરાઈને તૈયાર છે. હવે આપણે અહીંયા જોઈએ તો કે હરોળમાંથી જુદા પડતા ઉપર ચોકડી કરો. તો અહીંયા બધે આપણે ડગલાનો ડ આપેલો છે, પરંતુ અહીંયા આપણે ખ ખટારાનો આપેલો છે, તો એના ઉપર આવશે ચોકડી. એના પછી છે કે ચોરસમાં લખેલા મૂળાક્ષરો શોધીને તેના ઉપર ગોળ કરો. તો અહીંયા આપણે ચોરસમાં ડ ડગલાનો ડ દેખાય છે અને બીજે અહીંયા દેખાય છે, તો એના ઉપર આપણે ગોળ કરશું. તમારે ટ ઠ અને ડ તમારી બુકમાં લખવાની છે, વ્યવસ્થિત રંગ પૂરવાના છે.